मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरूप सदा शिक्षा पत्री सुंदरती तमे साबड़ जो मुझ जन लखुवसी वरताल आछे छेला वचन आछे छेला वचन हूँ जे ते मारा हृदय ने विषय श्री कृष्ण भगवान नु ध्यान करू छू ते श्री कृष्ण केवा छे तो जेना डाबा पड़खा ने विषय राधिका जी रहा छे अने जेना वक्षस्थल ने विषय लक्ष्मी जी रहा छे अने वृंदावन ने विषय विहारना करनारा छे અને વૃત્તાલય ગામને વિશે રહ્યા એવા સહજાનંદ સ્વામી જે અમે તે અમે જે તે નાના પ્રકારના જે સર્વે દેશ તેમને વિશે રહ્યા એવા જે અમારા આશ્રિત સર્વે સત્સંગી તે પ્રત્યે શિક્ષાપત્રીને લખીએ છીએ શ્રી ધર્મદેવ થકી છે જન્મ જેમનો એવા જે અમારા ભાઈ રામ પ્રતાપજી તથા ઈચ્છારામજી તેમના પુત્ર જે અયોધ્યા પ્રસાદ નામે અને રઘુવીર નામે જેને અમે અમારા દત્તપુત્ર કરીને સર્વે સત્સંગીના આચાર્યપણાને વિશે સ્થાપન કર્યા છે તથા અમારા આશ્રિત એવા જે મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારી તથા અમારા આશ્રિત જે મયારામ ભટ્ટ આદિક ગૃહસ્થ સત્સંગી તથા અમારે આશ્રિત જે સુવાસિની અને વિધવા એવી સર્વે બાઈઓ તથા મુક્તાનંદ આદિક જે સર્વે સાધુ
એ સર્વે તેમણે પોતાના ધર્મની રક્ષાના કરનારા અને શાસ્ત્રને વિશે પ્રમાણરૂપ અને શ્રીમન નારાયણની સ્મૃતિએ સહિત એવા જે અમારા રૂઢ આશીર્વાદ તે વાંચવા. અને આ શિક્ષાપત્રી લખ્યાનું જે કારણ છે તે સર્વે તેમણે એકાગ્ર મને કરીને ધારવું અને આ શિક્ષાપત્રી જે અમે લખી છે તે સર્વેના જીવને હિતની કરનારી છે. અને શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે સત્શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આ લોકને વિશે ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને તે આલોક ને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી અને જાણીને તો ઝીણા એવા જૂ માકડ ચાંચડ આદિ જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી. અને દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બકરા મૃગલા સસલા માછલા આદિ કોઈ જીવની હિંસા ન કરવી. કેમ? જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને સ્ત્રી ધન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન જ કરવી. અને આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો. અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કુવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ રીતે આત્મઘાત ન કરવો. અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો પણ આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને ત્રણ પ્રકારની સુરા અને 11 પ્રકારનું મધ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. અને
અને ક્યારેક પોતા વતે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય અથવા કોઈ બીજા વતે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયા તું જે કાષ્ઠ પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુકટુ આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય મફર માજન ગાંજો આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહીં અને પીવી પણ નહીં અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ના હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહીં અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય ન દેવી અને દેવતા તીર્થ બ્રાહ્મણ પતિવ્રતા સાધુ અને વેદ એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી અને જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય અને વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું અને માર્ગને વિશે ચાલતે શિવાલયાદિક જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી તે દેવનું દર્શન કરવું અને પોત પોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું અને જેના વચનને સાંભળવે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ એ બે થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી